गुड मॉर्निंग स्टूडेंट स्टूडेंट आज आप जीके नी अंदर प्रकरण बे गुजरात नी नदी विषय शीखवाना छे। स्टूडेंट गुजरात नी नदीओ अपनी बुक नी अंदर गुजरात नी नदी खाली 12 नदीओ नो ज उल्लेख करेलो छे। आम तो अपना गुजरात नी अंदर 185 नदीओ छे, पण अपनी जीके नी बुक नी अंदर जे छे गुजराती नदीओ टाइटल ए चेप्टर मां खाली 12 नदीओ जो उल्लेख करेलो छे ने एना विषे ज आपणे शीखवाना छे, पण थोड़ू हल्कू फुल्कू ज्ञान आपणे आ साइडनुं लई लेशुं। ओके, तो हूँ तमने ए कहेवा माँगू छूँ कि आपणे आ नदीओना विषयमां जाणता पहेला कि आ नदी क्यां छे, कई रीतनी छे, एना पहेला आपणे शीखीए कि गुजरातमां कया कया भागमां नदीओ आवेली छे। स्टूडेंट अगर आपणे गुजरातना नक्शाना हिसाबथी जोईए आपणा गुजरातनी अंदर, तो आपणे आवी रीते गुजरातमां जे नदीओनो विस्तार छे એ બહુ જ ફેલાયેલું છે, પણ આપણે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે। પહેલું છે અહીંયા કચ્છ, પછી સૌરાષ્ટ્ર અને પછી આ જે ભાગ છે આનામાં તળ ગુજરાત, અને તળ ગુજરાતમાં આવી રીતે ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત। અને ઓછામાં ઓછી નદીઓ ક્યાં છે, તો આપણે તળ ગુજરાતમાં, અને અહીંયા સોરી અહીંયા 71 નથી, અહીંયા તો 97 નદી છે। હવે કઈ રીતે સ્ટુડન્ટ આપણા ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની અંદર તમે કોઈ પણ નદીઓનો જ્યાં પણ તમે સરવાળો જુઓ તો તમને બે આંકડામાં દર્શાવતો સરવાળો તો આવે જ છે। કઈ રીતનો? એમાં એક આંકડો તો એવો હોય છે જે કોમન હોય છે, જેમ કે 7 જે છે એ કોમન અંક છે। આવી જ રીતે હવે આપણે લખી લઈએ કે કચ્છ, પછી સૌરાષ્ટ્ર, એના પછી તળ ગુજરાત। ઓકે, હવે તળ ગુજરાતની અંદર કેટલી નદીઓનો ઉલ્લેખ છે આપણી પાસે જે ગુજરાતના નકશાની અંદર? 17। ઓકે, પણ હું ઇંગ્લિશમાં લખું છું 17। ઓકે, હવે આ જે 7 છે આ અહીંયા પણ છે, અને આ જ 7 અહીંયા પણ છે। તમે હવે વિચારશો કે 7 ડિજિટ સેમ છે, તો મેં તમને હમણાં જ કહી દીધું કે એક આંકડો એવો હશે જે કોમન રહેશે। હવે તળ ગુજરાતની અંદર આપણે એક આગળ લગાડીને આ 17 નદીઓ તળ ગુજરાતની આવે છે, આવી જ રીતે આને એકને આપણે અહીંયા ઉમેરીએ તો 71 નદીઓ સૌરાષ્ટ્રમાં આવે છે। હવે આ બે વારેને ઉલટાપલટી કરો તો 2 આગળ 7 અંદર ઉમેરો તો 9, એટલે કે 97 નદી આપણા કચ્છની અંદર આવે છે। એવી રીતે કુલ કેટલી નદીઓ થઈ? આશરે 181 નદીઓ આપણા ગુજરાતની અંદર આવેલી છે। 185 એટલે કે 185 નદીઓ તો મેં તમને બતાવી દીધી કે આટલી છે આપણા ગુજરાતની અંદર। આટલું જ નથી, નદીઓના અલગ અલગ પ્રકાર હોય છે, આપણે નદીઓના અલગ અલગ પ્રકાર જોવાના છે। તો સ્ટુડન્ટ આપણે હવે નદીના પ્રકાર જાણી લઈએ। બારમાસી નદી, બારમાસી નદી એટલે કે બારે માસ જે નદી છલમછલ વહેતી હોય ને, વહેતો પાણી, એ બારમાસી નદી કે જે બારે માસ વહેતી જ હોય છે, સુકાય નહીં એવી નદી। અને એક તળ ગુજરાતની અંદર જોવા મળે છે, ક્યાં જોવા મળે છે? તળ ગુજરાતની અંદર। તળ ગુજરાત એટલે ફળદ્રુવ આપતો સ્થાન, જે જમીન ભૂમિ એ। હવે બારમાસી નદીની અંદર જે આને તાપી આવે છે, નર્મદાની તાપી નદી તમે જોઈ છે ને ભરૂચ અને સુરતની અંદર, બારે માસ વહેતી જ હોય છે, એનું થોડું સંકુચાઈ જાય છે જેનું વિસ્તાર છે, પણ તો પણ આ બારે માસ વહેતી જ હોય છે। બીજું છે હંગામી નદી, હંગામી નદી કેવી હોય છે કે ચોમાસું આવે ને ત્યારે ફૂલ રેલમ છે વહેતી હોય છે, બાકી શિયાળા અને ઉનાળામાં થોડી સંકોચાઈ જાય છે, થોડી સંકુચિત થઈ જાય છે। સાબરમતી નદી જે છે અમદાવાદમાં એ હંગામી નદી છે, સુકાઈ નથી જતી પણ થોડી સંકોચાઈ જાય છે, તમે ઉનાળામાં જાઓ છો તમને ઓછો દેખાય છે ને એનો પ્રભાવ વહેતો, અને ચોમાસામાં બે પાટે એકસાથે વહેતી નદી છે। હવે સંકોચાઈનો મિનિંગ શું છે? કહેવાનો મતલબ આ છે કે થોડું પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, સુકાતી નથી, સકુડી નથી જતી, એનું પાણી ઓછું દેખાય છે, પણ આ વહેતી તો રહે છે, એટલે એને હંગામી કે હંગામા મચાવી નાખે છે, જ્યારે ચોમાસું આવે ને એ
બે પાટા રેલમ છેલ વ્યક્તિ હોય છે. આના પછી આવે છે અલ્પજીવી નદી. જે અલ્પજીવી નદી છે તો સ્ટુડન્ટ આ નદીઓ તો તમે સમજી શકો અલ્પ એટલે કે નાની, એક જ પ્રમાણ આ એક સીઝનમાં જ આપણે જોવા મળતી હોય છે. કયો સીઝન? ચોમાસું. આ માત્ર ને માત્ર ચોમાસામાં જોવા મળે છે, શિયાળા અને ઉનાળામાં તો લુપ્ત થઈ જાય છે, દેખાતી જ નથી, સુકાઈ જાય છે. તો એવી નદીઓને અલ્પજીવી નદી કહેવામાં આવે છે. હવે સ્ટુડન્ટ અલ્પજીવી નદીઓ જે છે, જે અલ્પજીવી જે સુકાઈ જતી નદીઓ છે અને ચોમાસામાં ફરીથી હરીભરી થઈ જાય છે, ફરીથી પાણીમાં ભરવામાં બેસી જાય છે. નદીઓ ક્યાં મળે છે આપણને જોવા? તો આપણને આ કચ્છની અંદર જોવા મળે છે, રણ પ્રદેશમાં. ઓકે સ્ટુડન્ટ્સ, અલ્પજીવી નદી જે છે તો આપણે જોઈ લીધી. ઓકે હવે છે અંતસ્થા નદી. અંતસ્થા નદી જે છે એક કુંવારિકા નદી કહેવાય છે. આ શું પ્રકાર છે કે આ નદી કોઈ દરિયાની અંદર જઈને સમાવતી નથી. તો આ જે નદીઓ છે એ વહેતા વહેતા જાણે ક્યાં બાજુ લુપ્ત થઈ જાય છે, કોઈને બી ખબર નથી પડતી કે દરિયાને મળે છે કે નથી મળતી, એવું નથી. પણ આ દરિયાને મળતી નથી, પણ આ લુપ્ત નથી થતી, આ જાય છે ભૂગોળમાં, ભૂગર્ભમાં જતી રહે છે. આ નદીઓ નાશ નથી પામતી, ભૂગર્ભમાં જતી રહે છે, જમીનમાં એ પેટાળમાં જતી રહે છે, બરાબર. પણ આ કોઈ અખાતને કે કોઈ દરિયાને મળતી નથી. અંતરસ્થા નદી જે છે એક કુંવારિકા નદી કહેવાય છે, કારણ કે જ્યારે કોઈ અખાતને કે દરિયાને કોઈ નદી નથી મળતી તો એ પરણેલી નદી કહેવાતી નથી, એટલે એને કુંવારિકા નદી કહેવામાં આવે છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી, આ કચ્છના કે આજુબાજુના નાના નાના જે નાનું રણ હોય ને એમાં સમાઈ જાય છે. ઓકે તો હવે તમને અંતરસ્થા નદી જે છે એ કુંવારિકા નદી એના વિશે પણ ખબર પડી ગઈ છે. તો સ્ટુડન્ટ હવે આપણે વિદા લઈએ છીએ કે પણ